केन्द्र सरकार नवनियुक्त मंत्रियों देशभर में जन आशीर्वाद यात्रा निकल से जमा 21 ऑगस्ट सुधी गुजरात में 5 केन्द्रीय मंत्रियों जन आशीर्वाद यात्रा योजना जमा राज्य सरकार मंत्री जोड़े दरेक मंत्री 3-4 लोकसभा विस्तारों में यात्रा करते आ यात्रा में प्रदेश पदाधिकारी जोड़े केन्द्रीय मंत्रियों मुलाकात में शिक्षण और रमतगमत क्षेत्र आगे जे संसदीय विस्तार में जोड़े गुजरात में केन्द्रीय मंत्रियों जन आशीर्वाद यात्रा 151 स्थले जशे जेमा 81 विधानसभा बैठक और 18 लोकसभा की बैठक ने आवरी लेवामां आवशे। जन आशीर्वाद यात्रा भाजप मिशन 2022 की शुरुआत करशे। राज्य सरकार मंत्रियों की बात करिए तो केन्द्रीय मंत्री मनसुख मांडविया की यात्रा में भूपेन्द्र सिंह चुडासमा, जयेश रादड़िया, जवाहर चावड़ा और धर्मेन्द्र सिंह जाडेजा जोड़शे। केन्द्रीय मंत्री पुरुषोत्तम रूपाला की यात्रा में आरसी फर्दू, कौशिक पटेल, किशोर कानाणी जोड़शे। जयरे केन्द्रीय मंत्री दर्शनाबेन जरदोश की यात्रा में गणपत वसावा, ईश्वर परमार, प्रदीपसिंह जाडेजा, ईश्वरसिंह पटेल और रमण पाटकर जोड़शे। जन आशीर्वाद यात्रा में केन्द्रीय मंत्री देवूसिंह चौहान साथ दिलीप ठाकोर, जयद्रथसिंह परमार, वासणभाई आहिर, बचूभाई खाबड़ जोड़शे। तो केन्द्रीय मंत्री महेन्द्र मुंजपरा की यात्रा में कौशिक पटेल, सौरभ पटेल, कुंवरजी बावड़िया, प्रदीपसिंह जाडेजा और विभावरीबेन दवे जोड़शे। भारतीय जनता पार्टी ना संगठन द्वारा आखा देश के अंदर नवा वरायेला मंत्रीओ ए प्रकाश कर प्रवास करीने ए लोकोनो आशीर्वाद मेळवाना छे। पार्टी ना उम्मीदवार तरीके एमणे फते मेळवी त्यार पछी एमणे पार्टी नी अंदर जवाबदारी आवी छे ने आ जवाबदारी साथे ए लोकसेवाना कामो करशे एमां एमने शक्ति मळे अने एक विश्वास એમાં લોકોને પણ ભળે, આશીર્વાદ પણ ભળે એના માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર પણ 5 જેટલા નવા વરાયેલા મંત્રીઓ 6 દિવસ સુધી આ પ્રવાસ કરવાના છે। એને જળવે સલાહ કે આયોજન કરવામાં આવ્યું છે। દરેક પોઈન્ટ ઉપર હજારોમાં હજારોની સંખ્યામાં અલગ અલગ અંતર ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો પૂરતો પ્રયત્ન કરીને એ આ જનયાત્રા એમાં એમનું સ્વાગત કરશે અને મંત્રીઓ સૌનો શુભેચ્છા, સૌનો આશીર્વાદ મેળવશે। વડોદરા આવાસ ડ્રો કૌભાંડ અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન। આવાસ કૌભાંડની તટસ્થ તપાસ થશે, સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે। ડ્રો બાદ આવાસના 42 લાભાર્થીઓના બદલ્યા હતા નામ। બે કોર્પોરેટર ડ્રોની યાદી બદલવા દબાણ કર્યાની ચર્ચા છે। મહત્વનું છે કે 382 મકાનોની જાહેર થયેલી યાદીના કૌભાંડમાં ભાજપના કારેલી બાગના કાઉન્સિલર મનોજ પટેલનું નામ સામે આવ્યું છે। આ સાથે કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે ડ્રોની યાદી બદલવા અધિકારી પર દબાણ चर्चा जागी। पालिकाना भाजप नेताओं वच्चे जूथबंदीना कारणे कौभांडनो भांडो फूट्यो हतो। स्टेन्डिंग कमिटी सभ्य अजीत दधीचीए कौभांडनो भांडो फोड्यो, जेमां मनोज पटेले भलामण करी होवानो स्वीकार कर्यो छे। પ્રકાશનગરની સ્કીમમાં એક લાભાર્થી માટે કોર્પોરેટરે ભલામણ કરી હતી, જોકે બંને કોર્પોરેટરે અધિકારી પર દબાણ કર્યા હોવાનો ઇનકાર કર્યો। ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે કૌભાંડમાં જેની પણ સંડોવણી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કે બનેલા આવાસ યોજનાના થયેલા ડ્રોની સંદર્ભમાં એના પ્રથમ લિસ્ટ અને બીજા લિસ્ટના અંદર કહેવાતી થયેલી વિસંગતતાના કારણે જે વડોદરાના મેયરશ્રીએ પોતે સામે ચાલીને આની પોલીસને ફરિયાદ આપીને તપાસ કરાવવા માટે મેયરશ્રીએ જે નિર્ણય લીધો એ સૌથી પહેલાં મેયરશ્રીએ જે પારદર્શિકતા પદ્ધતિનો આગ્રહ રાખ્યો છે એટલે મેયર તરીકે હું એમને અભિનંદન આપું છું। અમારી પોલીસ હાલ આમાં જે બે આરોપીઓની જે આની સાથે સંકળાયેલા હતા એની ધરપકડ કરી છે, એને 3 દિવસના રિમાન્ડ મળ્યા છે અને 16 ઓગસ્ટ સુધી એકવાર એમના રિમાન્ડ દરમિયાન આ આખી પ્રક્રિયા કેમ થઈ, કોના કહેવાથી થઈ અને આમાં કેટલા લોકો સંડવાયેલા છે એ એક વખત રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આગળની કાર્યવાહી કરી